કોઈ પર બેલ્ટમાં વધુ એક ગ્રહ હોવાનું તમામ ખગોળશાસ્ત્રીય નિયમો અને પુરાવાના આધારે સાબિત થશે તો આપણા સૂર્યમંડળમાં આ નવમો ગ્રહ હશે। આમ તો 2005 સુધી આપણા સૌરમંડળમાં પ્લુટો સહિત કુલ 9 ગ્રહો હતા, જો કે 2006 ના ઓગસ્ટમાં ઇન્ટરનેશનલ ઓસ્ટ્રોનોમિક્સ યુનિયન એટલે કે IAU દ્વારા પ્લુટોને ગ્રહ તરીકેની વ્યાખ્યામાંથી રદ કરવામાં આવ્યો, એટલે હાલ આપણા સૂર્યમંડળમાં 8 ગ્રહો છે। જાપાનની કિંદાઈ યુનિવર્સિટીના પેટ્રાયક સોફિયા લ્યાક્યાવેકા અને નેશનલ એસ્ટ્રોનોમિક્સ ઓબ્ઝર્વેટરીના તાકાશી ઇટો નામના બે ખગોળીય શાસ્ત્રીઓએ તેમના સંશોધન પત્રમાં એવા મજબૂત સંકેત આપ્યા છે કે આ નવા ગ્રહો આપણા સૂર્યમંડળમાં છેલ્લા ગ્રહ નેપચ્યુનની ભ્રમણ કક્ષામાંથી પણ દૂરના અંતરે આવેલા વિશાળ કુઈપર બેલ્ટમાં છે। કુઈપર બેલ્ટ નેપચ્યુનની ભ્રમણ કક્ષામાંથી 30 એસ્ટ્રોનોમિક યુનિયનના દૂરના અંતરે આવેલા છે। જાપાનના બંને ખગોળ શાસ્ત્રીઓનું સંશોધન પત્ર વિશ્વ પ્રસિદ્ધ ધ એસ્ટ્રોનોમિક જર્નલમાં પ્રસિદ્ધ થયું છે। ખગોળ શાસ્ત્રી ડોક્ટર જે રાવલના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં સૌરમંડળમાં 12 ગ્રહો હોવાની સંભાવના છે। હાલ કુઈપર બેલ્ટમાં જ 18 કરતા પણ વધારે ગ્રહો છે, જે પ્લુટોના કદ કરતા પણ વધુ મોટા હોવાની પૂરી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।